ઇન્ફ્રાસ્ટ્રક્ચર આની અંદર છે અને મોસ્ટ મોડર્ન ફેસિલિટી છે અને આની અંદર યુનિક ફીચર્સ આપણે મલાન સાહેબ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમનો કાફલો અહીં આવી રહ્યો છે. આપણે જોઈએ છીએ કે આદરણીય વિજયભાઈ રૂપાણી આપણે આજે નોંધ લઈ શકીએ કે ગુજરાતને અમદાવાદ તો ખરું જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે, પરંતુ સાચા અર્થમાં જોઈએ તો ગુજરાતને બહુ જ મોટી ભેટ મળી રહી છે. આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની. મોદી સાહેબ આવી ચૂક્યા છે, આદરણીય નરેન્દ્રભાઈ પરિસરમાં પ્રવેશી રહ્યા છે, તેમને શુભારંભ થઈ રહ્યો છે. તેમના સ્વપ્નના નિર્માણ થયેલી ખૂબ જ મજબૂત હોસ્પિટલ જેને કહી શકાય 18 માળની હોસ્પિટલનો શુભારંભ અહીં થયો. આપણે વધાવીએ આ શુભ ક્ષણોને, આપણે વધાવીએ આ આરોગ્યની એક એવી સેવાઓને કે જેનું માપદંડ, જેમનું માનદંડ સમગ્ર વૈશ્વિક કક્ષાનું છે. આદરણીય વડાપ્રધાન નિહાળી રહ્યા છે આ મોડેલને, સાથે મેયરશ્રી છે, વિજયભાઈ રૂપાણી છે, આપણા ચીફ મિનિસ્ટર કમિશનર સાહેબ છે. મલાણ સાહેબ, આ વિશે આપ શું કહેવા માગો છો? આ જોઈ રહ્યા છે, અમને થોડુંક માહિતી મળે. અત્યારે વડાપ્રધાન એટ્રીયમની અંદર પ્રવેશ્યા છે, ત્યાં એમને ઉદ્ઘાટન કર્યું. એટ્રીયમની ખાસિયત આ છે કે એની અંદર 1500 વ્યક્તિઓ આવી શકે છે, એ લોકો માટે બેસવાની એરેન્જમેન્ટ છે. જ્યારે બી પેશન્ટ અહીંયા ઓપીડીની અંદર આવે તો અહીંયા એટીએમની અંદર પ્રવેશ કરશે અને બેસશે અને એના પછી એ છે ને ટોકન નંબર પોતાનું કાઢશે. એ સેલ્ફ કિયોસ્કની અંદર ઓટોમેટિક ટોકન નંબર આવશે. એ ટોકન નંબર જ્યારે ડિસ્પ્લે થાય ત્યારે રજિસ્ટ્રેશન કાઉન્ટર પરનું જ્યારે ડિસ્પ્લે થાય ત્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન જ્યારે ખૂબ આભાર મલાન સાહેબ. આપણે જોઈએ છીએ કે આગળ વધી રહ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ, આગળ જઈ રહ્યા છે. આખી હોસ્પિટલ 18 માળની હોસ્પિટલ, 750 કરોડના ખર્ચે દેશની સૌથી અતિ આધુનિક પબ્લિક હોસ્પિટલ, ડિજિટલ ઇન્ડિયાને સાકાર કરતી સંપૂર્ણ પેપરલેસ હોસ્પિટલ. ડિજિટલ વિષયમાં આમ કહેવાનું જોઈએ કે આ જે રજિસ્ટ્રેશન કરાયું છે એ ડિજિટલી નોટ થશે, પેશન્ટનો યુનિક આઈડી આવશે, પેશન્ટનો ફોટોગ્રાફ આવશે અને એક વખત આવું આવી ગયું તો પછી પેશન્ટને જ્યારે બી ઇન્ડોરમાં કે ઓપીડીની અંદર જ્યારે તપાસેલું હશે તો તમામ રેકોર્ડ એટલે ક્લિક ઓફ બટન આપણે એને રિટ્રાઈવ કરી શકીશું. એટલે બહુ સરસ એક પબ્લિક હોસ્પિટલની આટલી ભવ્યતા મધાન સાહેબ જે આપણે જોઈ છે ત્યારે આપણને લાગે છે કે હા, બહુ જ એક મોટી અતિ વિશિષ્ટ સેવા એ ગુજરાતને પ્રદાન થઈ છે, અમદાવાદને તો થઈ જ છે. કોમ્પ્યુટરાઇઝ્ડ ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ છે. આપ જોઈએ છો આ કચ્છી મડવર્ક છે, એ ગુજરાતની સંસ્કૃતિ અને કલાને નિહાળે છે. જી જી, આપણે આ જોઈએ છીએ સરદાર પટેલનો સરસ ફોટો દેખાઈ રહ્યા છે. 139 આઈસીયુ, 36 ડિલક્સ રૂમો અને 140 જેટલા સેમી ડિલક્સ રૂમ, આટલાથી એક આપણે જોઈએ છીએ કે ગુજરાતના નાગરિકને એક ખૂબ સરસ મજાની સુવિધા પ્રાપ્ત કરવા માટે એક મોટી ભેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુખ્યત્વે આદરણીય વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરનાર દરેક ટીમ અભિનંદનને પાત્ર છે.
હવે સાહેબ આપણે અહીંયા આઈસીયુ બેડની અંદર ગયા છે, આઈસીયુની અંદર વન મિનિટ આજો એક મિનિટ આવો. અત્યારે જનરલ વોર્ડની અંદર સાહેબ પ્રવેશી રહ્યા છે. જનરલ વોર્ડની ખાસિયત બહુ જ સરસ છે. આની અંદર પેશન્ટની સાથે એક પેશન્ટ માટે આરામ કરવા માટે એક કોટ છે નાનોકડો, એની અંદર એ પોતાનો સામાન રાખી શકે, સ્ટોરેજ સ્પેસ છે, અને એની વચ્ચે બે પડદા છે જેથી પેશન્ટની પ્રાઇવસી જળવાઈ રહે છે. અને એની અંદર બંને જે પડદા જે છે એ એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ છે. અને સૌથી વિશેષ વાત તો આ જ છે કે જનરલ વોર્ડની અંદર પેશન્ટ માટે બધા બેડ્સ એકદમ હાઈ ક્વોલિટીના આપેલા છે. સેન્ટ્રલાઇઝ ઓક્સિજન સપ્લાય છે અને પેશન્ટને 3 ટાઈમ ફૂડ આપવામાં આવશે, 2 વખત ડૉક્ટર વિઝિટ હશે, અને આ બધા ચાર્જિસ એકદમ નોમિનલ દરે આપણે પેશન્ટને એ રીતે નક્કી કરવામાં આવેલા છે. તો પેશન્ટની અંદર અહીંયા જનરલ વોર્ડની અંદર આઇસોલેશન રૂમ બી છે અને પેશન્ટને બધી અત્યંત આધુનિક સુવિધાઓ અહીંયાથી આપણને મળી શકશે. પેશન્ટને હવે વડાપ્રધાનશ્રી જ્યારે અલગ અલગ વિભાગોની મુલાકાતે જઈ રહ્યા છે, એક એવો પ્રકલ્પ કે જે સમગ્ર જનતાને દરેક કોઈપણ દર્દીને આપણે જોઈએ છીએ કે ઉત્તમ સુવિધા આપશે. તો પેશન્ટ માટે પેશન્ટનું રેસ્ટિંગ કાઉટ છે જી, કે એની અંદર પેશન્ટ આરામ કરી શકે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે કોઈ બી દર્દીઓ તો સગાઓ બહુ જ હેરાન થતા હોય છે. એ લોકો આસપાસ અહીંયા VS હોસ્પિટલની અંદર તો રોડ ઉપર સૂઈ જતા હોય છે, ગાર્ડનની અંદર અમુક જ સૂઈ જતા હોય છે. એ લોકો માટે બહુ જ તકલીફ થતી હોય છે. તો પેશન્ટના સગા દૂર દૂરથી આવતા હોય છે. હવે સાહેબ ઓપરેશન થિયેટરની અંદર મુલાકાત લઈ રહ્યા છે. ઓપરેશન થિયેટરમાં આ બધા જોઈ શકશો છે કે અતિ આધુનિક લાઇટો છે, આની અંદર હાઈ ડેફિનેશન કેમેરા છે. હાઈ ડેફિનેશન કેમેરાથી બધા જ ફોટા અહીંયા જે સર્જરી થતી હોય છે એ લાઇવ ઓડિટોરિયમની અંદર ડિસ્પ્લે થતી હોય છે, જેથી એ આપણે જે બી સર્જન કરતો હોય તો જે વિદ્યાર્થીઓ એ શીખી શકે છે. 2-વે કોમ્યુનિકેશન હોય છે, જે સર્જન ઓપરેટ કરતા હોય છે તે સ્ટુડન્ટ્સને શીખવાડી શકે છે. એટલું જ નહીં, આપણે જે ઇન્ટરનેશનલ હસ્તીઓ હોય છે, સર્જન હોય છે, એ કક્ષાના જે એક્સપર્ટ હોય છે, નિષ્ણાત હોય છે, એ બી આપણે ડાયરેક્ટ સર્જન જોડે વાત કરી શકે છે. એવું પણ છે કદાચ કે એની લાઇટ જે પડે છે એમાં પણ ખૂબ જ ઉત્તમ પ્રકારની લાઇટ છે. હા, આની અંદર ઉત્તમ, આની અંદર સર્જન પાસે પેન્ડન્ટ હોય છે અને એ લાઇટ આપણે સર્જન કંટ્રોલ કરી શકે, વધારે ઓછી લાઇટ થઈ શકે. એ શેડોલેસ લાઇટ હોય છે. શેડોલેસ લાઇટ એવી રીતે હોય છે કે આપણે એની અંદર આપણે આગળ આવી જાય કોઈ ઊભો રહે તોય આપણે એની અંદર પેલું લાઇટ, તો જે પેશન્ટનો ઓપરેટિવ જગ્યા હોય છે ત્યાં લાઇટ પૂરેપૂરી દેખાતી હોય છે. સાહેબ આઈસીયુની મુલાકાત લઈ રહ્યા છે.
અહીંયા આઈસીયુ બેડ્સ છે, બધા જ આધુનિક ઇક્વિપમેન્ટ બધા બેડમાં ઉપલબ્ધ છે, જેવી રીતે કે વેન્ટિલેટર આપ જોઈ શકો છો, ડિફિબ્રિલેટર્સ આજુબાજુ બધે આપણે એ વોર્ડની અંદર ઉપલબ્ધ કરાવેલા છે, મલ્ટીપેરા મોનિટર કરાયેલા છે, સેન્ટ્રલ ઓક્સિજન લાઇન છે, સેન્ટ્રલ સક્શન લાઇન છે, એવી રીતે બધા જ આધુનિક સાધનોથી આ સુસજ્જ છે આઈસીયુ. આ આપણે એટ્રીયમ છે, કોઈ બી પેશન્ટ જ્યારે ઓપીડીમાં બતાવવા આવશે તો એટ્રીયમની અંદર દાખલ થશે અને ઓટોમેટિક કિયોસ્કની અંદર એ પોતાનો ટોકન નંબર લેશે, પછી એ ત્યાં જઈને બેસી શકશે. આ એટ્રીયમની અંદર 1500 કેપેસિટીની કેપેસિટી છે અને કોઈ બી દર્દી આપણે આવે તો આપણે જોતા હોઈએ કે જનરલ હોસ્પિટલની અંદર એ લોકો ધક્કમ ધુક્કીની અંદર હોય છે, એ લોકો લાઇનમાં લાગવું પડે છે, તો અહીંયા આવી બધી કશું સિસ્ટમ જ નથી. ભલે લાગે છે ઉપરનું પેલું હેલીપેડ છે, એટલે હેલીપેડ આની ખાસિયત એ છે કે આની અંદર એર એમ્બ્યુલન્સ સર્વિસીસ આપણે આપી શકીશું બધા દર્દીઓને, અને એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા બહુ આધુનિક છે. એની અંદર હૃદયનો હુમલો થયો હોય કોકને તો 4 કે 5 કલાકની અંદર આપણે અમુક એની ટ્રીટમેન્ટ આપી દઈએ તો પેશન્ટને એ મસલ આપણે બચી શકે છે. એવી રીતે એક્યુટ સીવી સ્ટ્રોક થયો હોય, થ્રોમ્બોટિક સ્ટ્રોક, તો એની અંદર બી આવી રીતે 4 થી 6 કલાકની અંદર પેશન્ટને ઇમિડિયેટ ટ્રીટમેન્ટ મળી જાય તો આપણે એને પેલું પરમનન્ટ ડિસેબિલિટી જે થતી હોય છે એ આપણે રિવર્સ કરી શકતા હોઈએ છીએ. તો એર એમ્બ્યુલન્સ સેવા આવા દર્દીઓ માટે કામ લાગશે. પછી ખાસ કરીને તો ડિઝાસ્ટર જ્યારે થતા હોય, અર્થક્વેક આવે કે ફ્લડ આવે, પૂર આવે, એ કન્ડિશનની અંદર આપણે બધા રસ્તાઓ બંધ થઈ ગયા હોય તો પછી આખું આવવા જવાની જે વ્યવસ્થા હોય છે એ બંધ થઈ જતી હોય તો એ વખતે એર એમ્બ્યુલન્સથી કોઈ બી દૂરથી બી આપણે પેશન્ટો બીજાના બીજે શહેરમાંથી બીજા ગામમાંથી બી આપણે પેશન્ટો ડાયરેક્ટ અહીંયા ઉતારી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ છીએ. આવી રીતે આપણે જિંદગી એ લોકો બચાવી શકતા હોઈએ છે. એટલે કે સ્પીડ, સ્કેલ અને સ્કિલ આ ત્રણેયનો એક સરસ મજાનો મલાન સાહેબ એમલગમ છે, સમન્વય છે. એક સુપર મહત્વનું જે આપણે માહિતીમાંથી આપણે સમજ્યા છીએ અમે કે 7.5 રિચર સ્કેલ સુધીનો જો ભૂકંપ આવે હા તો તેને પણ યોગ્ય રીતે ભૂકંપની કોઈ એને અસર ન થાય એવી પ્રતિરોધક રીતે આ બાંધકામ કરવામાં આવ્યું છે. જયેશભાઈ આમાં એક વાત કરું કે જ્યારે બિલ્ડિંગ ડિઝાઇન કરવામાં આવ્યું ત્યારે કોઈ બી આપણે ડિઝાસ્ટર થાય તો આપણે જોતા હોઈએ છીએ કે કશું બિલ્ડિંગ પડી જાય પછી આપણે એમને સેવા ના આપી શકીએ. પણ હોસ્પિટલ સપોઝ ડિઝાસ્ટરની અંદર એનું ડિઝાસ્ટર થાય, સપોઝ એ પડી જાય તો આપણે શું કરવું? કોઈ પેશન્ટ હોય તો આપણે ડિઝાસ્ટર વખતે હોસ્પિટલમાં આવતું હોય છે, પણ હોસ્પિટલ ડિઝાસ્ટરગ્રસ્ત હોય તો શું કરવાનું? તો આ બધી વસ્તુ આપણે જોઈને પછી એવી રીતે આ સિસ્મિક સ્કેલ 3 છે અમદાવાદ, એટલે એ જોઈને આપણે એવી રીતે આને બનાવેલું છે, એ ડિઝાઇન બનાવેલું, બાંધકામ બનાવેલું છે. તો આપણે 7.5 રિક્ટર સ્કેલ સુધી આ જે આવે ધરતીકંપ આપણે સહન કરી શકીએ અને એટલા માટે આપણે એને સ્ટીલ અને કોન્ક્રીટ સ્ટ્રક્ચર પણ આપણે આ બિલ્ડિંગને
બેસ્ટ સ્ટીલ નો એવોર્ડ મળેલો છે. આવી રીતે ખૂબ અગત્યની વસ્તુ છે. એવી જ રીતે મને લાગે છે મલાન સાહેબ, 170 કિલોમીટર સુધીનું વાવાઝોડું પણ આવે, હા, એટલી ઝડપે કોઈ વાવાઝોડું મોટું આવે તો પણ એને એ યોગ્ય રીતે એની સામે પ્રતિરોધ કરી શકે. એવું બી છે. અને સેકન્ડલી હજુ આપને કહું કે 100 વર્ષનો પૂરનો એટલે ફ્લડનો ડેટા આપણે લઈને બંધાયેલું, આવી રીતે બંધાયું કે આની હાઈટ એવી રીતે એડજસ્ટ કરેલી છે કે આપણે આની અંદર પૂર આવે જઈને રોકાઈ જાય. પછી આની અંદર જે ફાયર જે સેફ્ટી સિસ્ટમના છે સૌથી ઉચ્ચતમ કોટીના, આની અંદર આપણે કે આપણે સપોઝ 18માં મારે કોઈ ફાયર મિસહેપ થાય તો આપણે 2 રેમ્પ રાખેલા છે, 2 રેમ્પની અંદર 2 ગાડીઓ ઉપર સુધી જઈ શકે કે નીચે ઉતરી શકે એવી વ્યવસ્થા રાખેલી છે. 8 સ્ટેરકેસ આપણે રાખેલા છે કે જેથી દર્દીઓ સ્ટેરકેસથી બી આપણે આવી શકે, કારણ કે આપણે લિફ્ટ તો બધી બંધ, પેલું યુઝલી ફાયર વખતે રિકમેન્ડેડ નથી કે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ, તો ઓલમોસ્ટ 5-10 મિનિટની અંદર આખું હોસ્પિટલ ઇવેક્યુએટ કરી શકે એવી ક્ષમતાને આપણે પેલી વ્યવસ્થા ગોઠવી છે. એટલે કોઈ બી મિસહેપ માટે હોસ્પિટલમાં બી થાય તો બી આપણે એના માટે તૈયાર છીએ. અને નિરીક્ષણ કરે છે કે દર્દીઓને જે સેવા મળનારી છે તે કેવી ઉત્તમ પ્રકારે કરી રહ્યા છે તેમનું એક નિરીક્ષણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સૌ પ્રથમ તેમના નિરીક્ષણ હેઠળ થઈ રહ્યું છે, તેનો પણ સૌને આનંદ છે. હેલીપેડ ઉપરની જે આ વ્યવસ્થા છે જેથી કરીને કેટલા બધા દર્દીઓને આનો લાભ મળનારો છે ભવિષ્યની અંદર, તેનું સૌથી મહત્વ છે. અને વિશ્વના જે વિકસિત દેશોમાં છે તેમની દ્રષ્ટિએ પણ એક આ સીમાચિહ્ન રૂપ આપણે આ વ્યવસ્થા જ્યારે ઊભી થઈ રહી છે એ પણ એક ગૌરવનો વિષય ચોક્કસપણે છે. આપણે જોઈએ કે સાહેબ આપણે પેશન્ટ લિફ્ટમાંથી આવે છે, હેલિકોપ્ટર સપોઝ એર એમ્બ્યુલન્સ અહીંયા આવે તો આપણે લેન્ડ કરે તો પેશન્ટને કોટ સાથે આ લિફ્ટમાં આપણે નીચે ઉતારી શકાય છે, અને એવી રીતે આપણે વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉપરથી અમદાવાદ ખૂબ જ સારું લાગે છે, ખૂબ સારું લાગે છે. આખો રિવર ફ્રન્ટનો વ્યૂ બહુ જ સરસ લાગે છે. 18મો માળ, હા, જે સ્વપ્ન સેવ્યું હોય અને એ પ્રકલ્પ જ્યારે કાર્યાન્વિત થાય અને એ પણ આટલી ઉત્તમ રીતે થાય તેનો પણ એક વડાપ્રધાનને પોતાનો એક પોતિકો પણ એક ગૌરવ પણ હોય આપણને. તે મીટર ઊંચું આ બિલ્ડિંગ, માન્ય મુખ્યમંત્રી શ્રી વિગતો આપી રહ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. આદરણીય વડાપ્રધાન શ્રી નિરીક્ષણ કરી રહ્યા છે દર્દીઓના દર્દને મુક્ત કરવા માટે, મુક્ત કરીને જે મોકળાશ મળે એક એવી વિશાળ મોકળાશ વચ્ચે અવકાશ ગુજરાતને પ્રાપ્ત થયો છે, અમદાવાદને પ્રાપ્ત થયો છે, અને તેનો એક સંતોષ પ્રજાને કંઈક ઉત્તમ સેવા આપી શકાય તે વિચારવું, તેને કાર્યાન્વિત કરવું, સાકાર કરવું, અને તે દ્વારા જન જન સુધી સુખાકારી સેવાઓ પહોંચાડવી એ જેમનો ધર્મ રહ્યો છે, તેમનું કર્મ રહ્યું છે, તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નિરીક્ષણ કરી રહ્યા છે આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી ચીફ મિનિસ્ટર સાથે સંપૂર્ણ પ્રકલ્પનું, અને ત્યાંથી વિહંગાવલોકન કરી રહ્યા છે. અને એમાંથી જે દ્રષ્ટિ પ્રગટતી હોય છે અને એ આદરણીય નરેન્દ્રભાઈ, મેયરશ્રી, વિજયભાઈ, કમિશનરશ્રી સાથે તેઓ કરી રહ્યા છે નિરીક્ષણ. આપણે જોઈએ તો હોસ્પિટલ મન તો એવું લાગે છે કે આખે ભારત માટે શોકેસ તરીકે ભવિષ્યની અંદર એનું ઓળખાણ થશે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિશ્વકક્ષાની અંદર પ્રોજેક્ટ્સ અમુક બનાવેલા છે, એની અંદર ભારતની અંદર ઉત્તમ કક્ષાની અંદર શોકેસિંગ થાય એવા પ્રોજેક્ટ્સ બનાવેલા છે.
વીવીઆઈપી માટે માત્ર હેલિકોપ્ટર હોય, જ્યારે આજે એક છેવાડાના માનવી માટે ક્યાંય પણ કોકને પણ દર્દ થાય તો એના માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા થાય, એક દ્રષ્ટિએ જોઈએ તો એક બહુ જ મોટો બદલાવ છે કે સમાજને માંથી પ્રાપ્ત થયેલા જે કોઈ વ્યવસ્થાઓ છે તે સમાજ સુધી સંપૂર્ણપણે શ્રેષ્ઠતમ રીતે પહોંચે અને ઉત્તમ સેવાઓ પહોંચે. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ કરવાનું કર્તવ્ય આપણે સાકાર રૂપે જોઈ રહ્યા છીએ અને આ વસ્તુને દર્શન કરવું અને સાકાર કરવું ને આપણી નજર સમક્ષ છે. એક એવો યુગ કે જે આપણે કદાચ વિદેશો માટે સાંભળતા કે ક્યાંક ને ક્યાંક તેના ફિલ્માંકનમાં જોતા, એ વાત આજે હકીકત સ્વરૂપે આપણી આંખ સામે આવી રહી છે, તે પણ ગૌરવનો વિષય છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હોસ્પિટલની આગળની બાબતો જોઈ રહ્યા છે. પ્રધાન સાહેબ એના વિશે માહિતી આપે. નરેન્દ્ર મોદી સાહેબ, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે ઓડિટોરિયમની અંદર મુલાકાત લઈ રહ્યા છે અને આ બધા જે હોસ્પિટલે જે બાંધવામાં જેમને કામગીરી કરેલી છે, સિવિલ વર્ક, ઇલેક્ટ્રિક વર્ક, એ બધા અહીંયા ઉપસ્થિત છે. મંચસ્થ હોય એ સૌ મહાનુભાવો આજે ઓડિટોરિયમમાં જ્યાં જન સમાજ બેસતા હોય છે ત્યાં બેસીને જોઈ રહ્યા છે, વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. તસવીરકારો તસવીર લઈ રહ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ આગળ વધે છે હોસ્પિટલની મુલાકાતે ઉદઘાટન માટે. ઓડિટોરિયમની ક્ષમતા આપણે જે સાહેબે જે મુલાકાત લીધી 300 વ્યક્તિઓની છે. આની અંદર બધા ટીચિંગ જે થઈ શકે છે, સ્ટુડન્ટ્સ આપણે બધા મેડિકલના જે હશે અહીંયા બેસી અને જે લાઈવ ઓપરેશન જોઈ શકશે, સર્જન જોડે ડાયરેક્ટ ઇન્ટરેક્ટ કરી શકશે. સર્જન છે ઓપરેશન થિયેટરની અંદર જે બધે આપણે ઓપરેશન થિયેટર જોયું જેની અંદર હાઈ ડેફિનેશન કેમેરા છે, અહીંયા ડાયરેક્ટ રિલે કરશે અને ઓડિયો વિઝ્યુઅલથી ટુ વે કોમ્યુનિકેશન થશે. સર્જન પોતા એ આપણે જે બી સર્જરી કરતો હશે સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થીઓને શીખવાડી શકશે. આ ઓડિટોરિયમની અંદર વર્કશોપ થઈ શકશે, કોન્ફરન્સીસ થઈ શકશે. એટલું જ નહીં, ઇન્ટરનેશનલ જે નિષ્ણાતો છે એમની જોડે ડાયરેક્ટ આપણે ટુ વે કોમ્યુનિકેશન કરી શકીશું. તો આવી ટાઈપથી ઓડિટોરિયમ આપણે બનાવવામાં આવેલું છે. આ એટીએમ વિશે આપણે વાત કરીએ, હમણાં જે બતાવી રહ્યા છે તો એની અંદર 1,500 વ્યક્તિઓ એકસાથે આવી શકે છે. અહીંયા પેશન્ટનું રજિસ્ટ્રેશન થશે, બધું ઓટોમેટિક ઓટોમેટિક એનું જે ડેટા હશે અંદર આવી જશે અને ઇટ ઇઝ સ્ટેપ ટુવર્ડ્સ ડિજિટલ ઇન્ડિયા. ડિજિટલ ઇન્ડિયા તરફ આપણે જઈશું. હોસ્પિટલે અત્યંત આધુનિક સોફ્ટવેર, એચઆઈએસ સોફ્ટવેર કરેલું છે, પેક સિસ્ટમ છે, સ્યુટ રૂમ લાગે છે મલાન સાહેબ. હા, આ સ્યુટ રૂમ છે. સ્યુટ રૂમની અંદર પેશન્ટ માટે બેડ છે, પેશન્ટના એટેન્ડન્ટ માટે આપણે બેડ છે. આ ડાઇનિંગની વ્યવસ્થા છે, પેશન્ટ અને પેશન્ટના સગા અહીંયા ડાઇનિંગ કરે છે, એમના માટે ટીવીની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બધી જ સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાયને બધું બધી વસ્તુ આપણે આપેલું જ છે. અહીંયા કોન્ફરન્સ કરી શકશે બાજુની અંદર, એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. 12મા માળે છે અને
આપણે દુનિયા જોડે આપણે ઇન્ટરનેટ પેલું એકદમ રૂમમાં પૂરાઈ ગયા એવું ના લાગે. બારીઓ આવી રીતે આપેલી છે કે આપણને અમદાવાદનો આખો વ્યૂ જોઈએ અને બહુ જ સરસ લાગતું હોય છે. જનરલ વોર્ડ હતો, એ જનરલ વોર્ડમાં આપણે આપણે જોઈએ કે પેશન્ટના બેઠક માટે અને સુવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઇટ ઇઝ આ યુનિક. સાહેબ, હવે એટ્રીયમની અંદર પોતાનું આપણે હોસ્પિટલ જોઈ અને સાચા અર્થમાં આ પેપરલેસ હોસ્પિટલ કહી શકાય. યથાર્થ રીતે ડિજિટલ ઇન્ડિયાનું પ્રાગટ્ય કરતું આપણે જોયું કે આદરણીય નરેન્દ્રભાઈએ તેમના સંદેશ પર ત્યાં હસ્તાક્ષર કર્યા અને જે પેપરલેસ હોસ્પિટલ તરીકે સૌ પ્રથમ પેપરલેસ હોસ્પિટલ ભારતની તેના પદાર્પણમાં આ દ્રષ્ટિએ પણ તેમણે શુભારંભ કર્યો. મલાન સાહેબ, આપણે જોયું કે આદરણીય વડાપ્રધાન એક અદ્ભુત પ્રકલ્પની આજે આપણે આપણી નજર સમક્ષ આપણે જોઈ શકીએ છીએ. એક સંવેદનશીલતા જ્યારે હૃદયમાં હોય અને એક વ્યક્તિ જ્યારે બહુ જ પાયાથી લઈને આગળ સુધી સમાજની દરેક વિસ્તારમાંથી દરેક પ્રકારમાંથી પસાર થયા હોય ત્યારે જ આ સંવેદનશીલતા ઉદભવી શકે. એક આપણે જાણવા માગીએ છીએ કે આ પ્રકારની જે આયુષ્યમાન યોજના અને એવી અનેક યોજનાઓ આદરણીય વડાપ્રધાને એક ફ્લેક્સિક યોજના તરીકે પણ મૂકી છે કે જેમાં લગભગ 50 કરોડ જેટલા લોકોને પણ લાભ મળી શકનાર છે, તો આવા લોકોને પણ આ પ્રકારની ઉત્તમ હોસ્પિટલની અંદર સામાન્ય દર્દીઓને પણ લાભ મળશે? આ હોસ્પિટલની અંદર મા યોજના અને પીએમ જય યોજના એટલે આયુષ્માન ભારત યોજના એનું આપણે એમ્પેનલમેન્ટ કરાવી લીધું છે અને એ યોજના બધા દર્દીઓને આપણે ઉપલબ્ધ મળશે. એટલે ગરીબમાં ગરીબ જે દર્દી હશે એને બી ઉચ્ચ કોટીની, આપણે ઓલમોસ્ટ કહીએ કે 5 સ્ટાર જે હોટલ હોય એ ટાઈપની આપણે એમને
વ્યવસ્થાથી એ ટાઈપની આપણે એ લોકોને ટ્રીટમેન્ટ આપણે આપી શકીશું. ઉચ્ચ શ્રેણીનું આપણે એ લોકોને ટ્રીટમેન્ટ હશે એટલે એ લોકોને સંતોષ ઉદ્ભવશે. અને આ બધા જે પાવર બિલો પાવર્ટી લાઈન જે છે એ સેન્સસ 2011ની અંદર થયેલું એ બધા પીએમજેની અંદર આવરી લીધા છે. જ્યારે સેવન સ્ટાર જેવું બિલ્ડિંગ અને વ્યવસ્થાઓ દેખાતી હોય, પહેલો પ્રશ્ન એવો ઉદ્ભવે કે આના દર કેવા હશે? આનો દર એકદમ હાઈલી સબસિડાઇઝ છે. એની અંદર જનરલ વોર્ડના જે દર્દીઓ છે તેની અંદર આપણે 10-15% જે બહારના જે હોસ્પિટલ જે છે પ્રાઇવેટના એપોલો કે સ્ટરલિંગ કે સાલ અમદાવાદની અંદર એ દર આપણે રાખેલા છે. અંદાજિત સમજી લો કે 15%. ઇવન સ્પેશિયલ રૂમના બી દર આપણે તમે જોયું કે સ્યુટ રૂમ છે એની અંદર 2,500 રૂપિયા રાખેલા છે. અને 45-50% જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એ દર આપણે રાખેલા છે. તો તે આપણે આ વસ્તુ આપણે જાણીએ તો આપણે કહીએ કે ઇટ ઇઝ હાઈલી સબસિડાઇઝ. અને બીજું જે ગરીબ દર્દી હશે એ લોકોને મા યોજનાને પીએમજે યોજનાનો તો લાભ મળવાનો છે એટલે બધા વર્ગના લોકો આની હોસ્પિટલનો લાભ લઈ શકશે. ખૂબ મોટી અગત્યની વાત છે. જે આઈસીયુની વ્યવસ્થા કરી છે અને આટલા વિશાળ બેડની વ્યવસ્થાઓ થઈ છે એની માત્રામાં આપ ડૉક્ટર છો તો ડૉક્ટર તરીકેની આખરે તો મહત્વની છે સારવાર, તો સારવારની દૃષ્ટિએ શું શું વ્યવસ્થા થઈ છે? સારવાર વિશે તો જે યુનિક ફીચર છે, સારવાર તો બધી હાઈટેક અહીંયા આપણે સિસ્ટમ રાખીએ છીએ પણ યુનિક ફીચર એ છે કે બીજી ગુજરાતની કોઈ હોસ્પિટલની અંદર જે છે ને એ ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ છે. ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમની અંદર આપણે જે બી બ્લડ સેમ્પલ હોય યુરિન સેમ્પલ હોય એ સિસ્ટમની અંદર એક બોક્સ હોય છે એની અંદર રાખવાનું અને એ સિસ્ટમની અંદર લોડ કરવાનું અને એ આપણે જે રીતે લેબોરેટરી ટેસ્ટ કરવાના હોય યુરિનનો સેમ્પલ હોય બ્લડનો સેમ્પલ હોય CSF હોય પ્લુરલ ફ્લુઇડ આવી રીતે અનેક સેમ્પલ હોય કે પછી આપણે દવાનું દવા પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરેલી હોય તો એ બધી હેરફેર છે આપણે લેબોરેટરીથી વોર્ડની અંદર લેબોરેટરીથી આપણે ઓપીડીમાં ઓપીડીથી બીજી જગ્યા જ્યાં બી આપણે હેરફેર કરવાની હોય એ ઓટોમેટિક ટ્યુબ જ કરશે જેથી બહુ જ સમયની બચત થશે અને એક્યુરસી રહે. દર્દીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્દીએ ફરવું નહીં પડે. અત્યારે તો બધા લોકો હેરાન થઈ જાય છે આવી રીતે આ ડૉક્ટર આમ કહીએ કે આ દવા લખી આપો તો બધે પેશન્ટને બધી જગ્યાએ જઈને દોડવું પડે હોસ્પિટલ કે આ દવા લઈ આવો રાતના ટાઈમે કે એટલે આ દવા લઈ આવો તો એ દવા ઓટોમેટિક વોર્ડ ઉપર જાય છે. કદાચ આ હોસ્પિટલ જોઈને બીજી અન્ય હોસ્પિટલો આ તરફની ગતિ પણ વધે. અને આ ન્યુમેટિક સિસ્ટમની બીજી વસ્તુ એ છે કે સપોઝ મારે આ બ્લડ અર્જન્ટ આપણે ટેસ્ટ માટે મોકલવાનો છે તો એની અંદર એક્સપ્રેસ પાથવે બી અર્જન્ટ પાથવે જેની અંદર બીજી બધી જે ટ્રાન્સફર થતી હોય જે સિસ્ટમ તે એ બંધ થઈ જશે અને આ જ આપણે ખાલી એક્સપ્રેસ આ સેમ્પલ પહેલું જતું રહેશે કે આ દવા આપણી પાસે વોર્ડની અંદર આવી જશે. એટલે આ ન્યુમેટિક સિસ્ટમ ગુજરાતની અંદર પહેલી વખત છે એ આપણે સમયની ખૂબ જ બચત રહેશે, એક્યુરેસી લાવશે, એરર એની અંદર ઘણા ઓછા થઈ જશે. ઘણી વાર ઝડપી સારવારની અંદર તો આ બહુ અગત્યનું હોય છે, અમૂલ્ય વસ્તુ અગત્યનું હોય છે. ઓપીડીની જે બાબતો છે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાની આપણે ચર્ચા કરી થોડી, પરંતુ જ્યાં ઓપીડીના પેશન્ટ માત્ર આવે છે ડોક્ટરને બતાવે છે અને પાછા જાય છે એમના માટેની વ્યવસ્થાઓ શું છે? ઓપીડીમાં ખાસ જે વ્યવસ્થા છે કે પેશન્ટ ઓપીડીની અંદર બહુ અગત્યની મેં પહેલાં કોઈ એટીએમની અંદર આવશે, યુનિક આઈડી અને ફોટો આઈડી ત્યાંથી મેળવી અને આપણે પાસે ટોટલ 22 ઓપીડી વિભાગો છે. ટોટલ 22 ઓપીડી વિભાગો અને 90 કન્સલ્ટેશન રૂમ છે. તો પેશન્ટનો જે ઓપીડીનો જે બ્લોકનો નંબર હશે ત્યાં તો એમને પેલું ડાયરેક્ટ કરવામાં આવશે. ત્યાં જઈને પેશન્ટને ઊભું નથી રહેવાનું. તો આપણે બધી જગ્યાએ એ લોકોની દરેક બ્લોકની અંદર બેઠકની વ્યવસ્થા છે. તો જ્યારે એનો નંબર આવશે તો નર્સિંગ સ્ટાફ એને બોલાવશે તો અને એનું પલ્સ બીપી ટેમ્પરેચર રેસ્પિરેટરી રેટ હાઇટ વેટ આ બધું રેકોર્ડ કરશે. આની અંદર 5-7 મિનિટ 10 મિનિટ તો લાગી જ જતી હોય છે સામાન્ય રીતે. અને આ બધું રેકોર્ડ કર્યા પછી એ પેશન્ટ પછી પાછું ત્યાં વેઇટિંગમાં જશે અને ડૉક્ટર પાસે પછી એને જવાનું રહેશે. ડૉક્ટર પછી હિસ્ટ્રી એની નોંધશે, એક્ઝામિન કરશે અને જે જે ટેસ્ટ કરાવવાના હશે બ્લડના ટેસ્ટ એક્સરે સીટી સ્કેન એમઆરઆઈ જે કરવાનું હશે નોંધણી કરી દેશે અને એવી રીતે પછી આખું ડિજિટાઇઝ જ હશે. સિસ્ટર બી ડિજિટાઇઝ આપણે એની અંદર રાખશે કારણ કે હોસ્પિટલે એડવાન્સ સોફ્ટવેર સિસ્ટમ રાખેલી છે તો એ લેબોરેટરીની અંદર પેશન્ટ
અહીંયા આપણે ઓપીડીની અંદર જ વ્યવસ્થા છે કે ત્યાં એનું બ્લડ સેમ્પલ એવી રીતે કલેક્ટ થશે અને ત્યાં જ ન્યુમેટિક સિસ્ટમ રાખેલી છે. ટોટલ 90 ન્યુમેટિક સિસ્ટમ આવી રીતે સ્ટેશન્સ રાખેલા છે હોસ્પિટલની અંદર. અને એ ત્યાં સેમ્પલ જે જગ્યા લેબોરેટરીમાં જવું આપણે મોકલવાનું હશે ત્યાં જતું રહેશે, પેશન્ટને ફરવું નહીં પડે ઇન શોર્ટ. અને પેશન્ટને બધી જગ્યા ધક્કમ ધુક્કી કરીને પેલું આવી રીતે અવ્યવસ્થા ઘણી વખત થઈ જતી હોય છે, એ બધું નહીં કરવું પડે. એટલે એમના માટે આ વરદાન રૂપ છે. અને પછી આપણે ઇન્ડોર દર્દી માટે સપોઝ કોઈ દવા જોઈતી હોય તે જાતે બી લાવી શકે છે, દરેક ફ્લોર ઉપર આપણે બહારથી બી લાવી શકે છે. પણ આપણે હોસ્પિટલની અંદર આવી વ્યવસ્થા છે કે દરેક ફ્લોર ઉપર આપણે ફાર્મસી રાખેલી છે, તો પેશન્ટ ડાયરેક્ટલી ફાર્મસીથી લઈ શકે. ઓપરેશનના જે વસ્તુ કન્ઝ્યુમેબલ્સ હોય એ પેશન્ટ આપણે કહીએ તો પેશન્ટ લાવતો લાવતો થાકી જતો હોય છે, તો પેશન્ટનો કન્ઝ્યુમેબલ દર ઓપરેશન થિયેટરમાં બી એમને ઉપલબ્ધ થશે, દવાઓ બી દર ફ્લોર ઉપર ઉપલબ્ધ રહેશે. અને આવી રીતે ટોટલ ફાઇનલ વ્યવસ્થા કરેલી છે. અને આ ઓપીડીની અંદર પેશન્ટ પછી આપણે જે ક્રોસ રેફરન્સ હોય તો ક્રોસ રેફરન્સ પેશન્ટ સામે બતાવશે એવી રીતે. અને જેને એક્સપ્રેસ જોઈને વહેલું બતાવવાનું હશે એને પેલું થોડો ચાર્જિસ થોડા એડ કરી એવી રીતે આપણે 300 રૂપિયા રાખેલા છે, એવી રીતે આપણે એડિશનલ એ લોકોને ભરવા પડશે કન્સલ્ટેશન ચાર્જિસ એડિશનલ. મલાન સાહેબ, કદાચ એમ કહી શકાય કે માનવી ત્યાં સુવિધા, પણ માનવી ત્યાં ઉત્તમ સુવિધા પહેલી વાત તો આવે. અને બીજી વાત એ આવે કે આપણે શબ્દ વાપરી શકીએ સાચા અર્થમાં કે આપણે તો વ્યક્તિમાં કંઈ પરમાત્મા જોઈએ છે, તો સાચા અર્થમાં દર્દી નારાયણની સેવા એ કહી શકાય, એ કક્ષાએ આપણે જઈ શકીએ છીએ કે એવી પ્રકારના આપણે પ્રકલ્પમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. એક જાણવું છે કે આટલી સરસ જો જ્યારે આધુનિક વ્યવસ્થા હોય તો ત્યાં ભણનારા, કારણ કે સાથે હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ પણ છે, તો ત્યાં વિદ્યાર્થીઓને ટીચિંગનો અનુભવ અને એમાંથી જે તૈયાર થશે ડૉક્ટર એ પણ ભવિષ્યમાં ક્યાંક એમને વધુ વેલ્યુ એડિશન થશે, મૂલ્યવર્ધન થશે એવું લાગે છે? ડેફિનેટલી. આ હોસ્પિટલ NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ જોડે એટેચ હશે, SBPH ફિઝિયોથેરાપી કોલેજ, નર્સિંગ કોલેજ જોડે એટેચ હશે. અને આપણે આ જ કેમ્પસની અંદર આપણે બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ બનાવેલ છે, જેથી એ લોકોને એ જ જગ્યા એ જ સ્થળે જ એ લોકોને દૂર જવું નહીં પડે અને એ જ જગ્યાએ એ લોકો આપણે એજ્યુકેશન મેળવી શકશે. એટલું જ નહીં, આપણે 550 જેટલા રેસિડેન્ટના આ હોસ્પિટલની અંદર જ ટોપ ફ્લોર ઉપર આપણે એમના રૂમ બનાવેલા છે. અને ત્યાં હોસ્પિટલ કેમ્પસમાં જ બનાવવાનું એ કારણ હતું કે પેશન્ટ જ્યારે કોલ આવે અર્જન્ટ તો રેસિડેન્ટ જે પોતાના રૂમમાં રેસ્ટ કરતો હોય કે જે બી આપણે ઇમિડિયેટલી કોઈ બી ડૉક્ટરની જરૂર પડે તો ઇમિડિયેટલી આવી શકે, લિફ્ટમાંથી ઉતરીને તરત આવી શકે. તો એ લોકો 550 ઉચ્ચ શ્રેણીના આપણે એ લોકોને રૂમ બનાવેલા છે, એ થોડા સમયની અંદર ફંક્શનલ થઈ જશે. થોડુંક આપણે જોયું કે આદરણીય વડાપ્રધાનશ્રી જે રીતે તમે આપે કીધું કે લિફ્ટની અંદર 18મા માળ સુધી ગયા, હા, તો આ પ્રકારની લિફ્ટ અલગ અલગ માળે દરેક પેશન્ટને લઈ જવા આવવા કે રેડિયોલોજીમાં જવું પડે, તો એ શું દરેક ફ્લોર ઉપર છે કે અલગ અલગ ફ્લોર ઉપર પેશન્ટે જવું પડશે? ના ના ના, ટોટલ આપણી પાસે 20 પેશન્ટ સ્ટ્રેચર લિફ્ટ છે અને 20 હાઈ સ્પીડ આપણી પાસે લિફ્ટ છે. એટલે પેશન્ટને જે આપણે જે જગ્યા જવાનું છે એ જ જગ્યા છે. પણ અમે જે લેબોરેટરી ઉપર તો જવું જ નહીં પડે કારણ કે ન્યુમેટિક સિસ્ટમ છે. અને રેડિયોલોજી પર આ ઇન્વેસ્ટિગેશન છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે આપણે. અને તમે જે વેલ્યુ એડિશનની પહેલાં જે વાત કરી એ ડેફિનેટલી આટલું બધું મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ હશે તો વર્લ્ડની કોઈ બી હોસ્પિટલમાં કોઈ બી જગ્યાએ આપણા જે વિદ્યાર્થીઓ છે એ કમ્પીટ કરી શકશે, એ લોકોને આવો એક્સપોઝર મળશે, વેલ્યુ એડિશન તો ડેફિનેટલી થશે, થવાની જ છે. એક ખાસ તમને પૂછવા માંગી છે કે તમે આટલી 18 માળની થોડી ચર્ચા તો થઈ જ, પણ આપણે વધારે વિગતે કરીએ કે ફાયર સેફટી, ભૂકંપને પ્રતિરોધક છે, વાવાઝોડા પ્રતિરોધક છે જ, પણ ફાયર અથવા તો ઘણીવાર કોઈ પણ એવી કોઈ કાલમિટીઝ ડેવલપ થાય તો એવી સ્થિતિની અંદર અગત્યમાં ત્યાંના વ્યવસ્થા તો તંત્ર ધ્યાન રાખશે જ, પણ દર્દીઓ કઈ બાબતમાં તકેદારી રાખવી જોઈએ? કારણ કે આપણે ત્યાં આટલા વિશાળ માળની હોસ્પિટલો સામાન્ય રીતે બનતી ઓછી હોય છે. હા, દર્દીઓ એ એક જ વસ્તુ છે કે આપણે એમને જે સેન્ટ્રલ ઓક્સિજન લાઇન જે ચાલતી હોય તો ત્યારે ધૂમ્રપાન કે કશું આવી રીતે ફાયર એક્સિડન્ટ થાય એ વસ્તુ ના કરવી જોઈએ. અને બીજું સપોઝ આવી તો હોસ્પિટલની અંદર સ્મોક ડિટેક્ટર્સ તો એ બધું છે, પણ બાય ચાન્સ આવું એ જુએ તો એ દે ટુ ટેક કેર, એટલે એ લોકો ધ્યાન રાખવું જોઈએ.
અને હોસ્પિટલમાં વ્યવસ્થા તો મેં પહેલાં તમને કીધું, બે રેમ્પ રાખેલા છે, 8 સીડી છે ઉતરવા માટે. પણ તદ ઉપરાંત આપણે જે યુટિલિટી બિલ્ડિંગ અમે પેલું આપણે અલગ જ બનાવી છે હોસ્પિટલની અંદર, યુઝલી બધી જગ્યાએ છે ને ભોયરામાં બનાવતા હોય છે. ત્યાં અગર સપોઝ મિસહેપ હોય તો એસ્કેપ રૂટ બધાનો જતો રહેતો હોય છે. સપોઝ ઓક્સિજન સપ્લાય હોય કે ઇલેક્ટ્રિક પ્લાન્ટ હોય કે એ બધું છે ને ભોયરામાં હોય છે. અહીંયા ભોયરામાં ખાલી આપણે યુઝલી પાર્કિંગ કે કોઈ સ્ટોરેજની વસ્તુ, અમુક વસ્તુ દવા એટ ધી મોસ્ટ રાખેલી છે, કે બીજું બધું આપણે જે આ બધી વસ્તુઓ જે છે યુટિલિટીની એ બધી આપણે એ યુટિલિટી બિલ્ડિંગમાં રાખેલી છે, જેથી ફાયરના ચાન્સીસ બિલકુલ ઓછા થઈ જાય છે. બહુ બહુ મોટી, બહુ બહુ મોટી, એટલે પ્લાનિંગ જ એવી રીતે બનાવેલું છે. હવે શહેરીકરણ સાથે સીધી વાત ફરીથી આપણે એ પણ ઘણીવાર વાત આવે હોસ્પિટલની સાથે, પાર્કિંગની વ્યવસ્થા કેવી છે? કારણ કે આટલી બધા બેડની જ્યારે હોસ્પિટલ હોય, દર્દી હોય, અને આપણે ત્યાં તો એક દર્દી હોય તો 10 માણસો એની ખબર કાઢવા પણ આવે. હા હા, તો કુલ પાર્કિંગની વ્યવસ્થાઓ કેવી છે? પાર્કિંગની અંદર બી આપણે વ્યવસ્થા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની બાજુની અંદર આપણે બનાવવામાં આવી રહી છે, એટલે એ બી ફંક્શન સરસ રીતે થઈ જશે. અને સ્ટાફ માટે આપણે G1 અને G2 લેવલ, ગ્રાઉન્ડ 1 ગ્રાઉન્ડ 2 લેવલ પર આપણે વ્યવસ્થા કરવામાં આવેલી છે. ફરીથી વાત ઉપર આપે, આપણે અલ્ટિમેટલી માનવ દ્વારા મળતી માનવને સેવાની, હા, તો મેડિકલ જે સેવાઓ મળશે, હા હા, તો તેની અંદર કયા કયા રોગો મોટા ભાગને આવરી લઈએ છે, કઈ કઈ બાબતો જે કદાચ હમણાં સુધી ન હોય ને હવે આપણે કરવા જઈ રહ્યા હોય એવી બાબતો વિશેષ તરીકે કઈ છે? વિશેષ તરીકે તો આપને આ કહું કે અત્યારે જે VS હોસ્પિટલમાં જે બી સેવાઓ ઉપલબ્ધ છે, જે જે ડિપાર્ટમેન્ટ છે, જે રીતે એ બધી સેવા ઉપલબ્ધ હશે, જે રીતે કાર્ડિયોલોજી, કાર્ડિયોથોરેસિક સર્જરી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ગેસ્ટ્રો સર્જરી, ગેસ્ટ્રો મેડિસિન, અને બધી સ્પેશિયાલિટી બ્રાન્ચ, મેડિસિન સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક, ઓબ્સ્ટેટ્રિક્સ, આવી અનેક બધી બ્રાન્ચીસ, આવી રીતે ટોટલ 22 જે સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચીસ છે, બધી સેવાઓ ઉપલબ્ધ રહેશે. જી, એક અગત્યનું વાત એ આવે છે કે આની સાથે, આટલા બેડની હોસ્પિટલની સાથે નવા ડૉક્ટર કે નવા પેરામેડિકલ સ્ટાફ કે એની પણ વ્યવસ્થા ગોઠવાશે? આપણે તમામ પેરામેડિકલ સ્ટાફ ઉચ્ચતર ગોળન ક્વોલિટી બેઝ આપણે ટેન્ડર કરેલા છે, તો એ ક્વોલિટી બેઝ ટેન્ડરમાં બધા ઉચ્ચતમ કક્ષાની આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરીશું. નર્સિંગ સ્ટાફ, હાઉસકીપિંગ સ્ટાફ, એવી રીતે બધા આપણે એવી રીતે નિમણૂક ઓલરેડી પ્રોસિજરમાં જ છે, અને ઘણા બધા આપણે લોકોને નિમણૂક આપી દીધી છે. અગત્યની બાબત એ ફરીથી આવશે કે અત્યારથી જે દર્દીઓની જે ખુલનાર છે સેવાઓ, એ શરૂઆતમાં કેટલા બેડથી મળશે? એ હમણાં શરૂઆતની અંદર હજુ રાઉન્ડ અબાઉટ 201 જેટલા બેડ ઓલમોસ્ટ ફૂલ્લી ફંક્શનલ છે, પણ તબક્કા વાઇઝ આપણે એને ઇન્ક્રીઝ કરવામાં આવીશું. અચ્છા, એટલે વધશે તબક્કાવાર, આપણે ઇન્ક્રીઝ કરવાનું. શરૂઆતની અંદર ઓછા રહેશે, પણ તબક્કાવાર આપણે ઇન્ક્રીઝ કરીશું. ઓકે, ફૂલ્લી. બીજું જે પેશન્ટને આવશ્યક જે વસ્તુઓ છે, જે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે કે લેબોરેટરી ડિપાર્ટમેન્ટ છે, એ બધી આપણે ફંક્શનલ છે. હોસ્પિટલની દ્રષ્ટિએ ગણીએ તો દવાઓમાંની ઉપલબ્ધતા કેવી રહેશે એક સાથે જ્યારે આટલા દર્દીઓ હશે? અને બીજું, ખાસ તો વડાપ્રધાનશ્રી દ્વારા અને આપણે ત્યાં એક રાહત દરની દવાઓની પણ વ્યવસ્થાઓ ખૂબ થઈ છે, તો એ સ્ટોર અને સાથે સાથે બીજી પણ વ્યવસ્થાઓ કેવી છે? આપણે આ સ્ટોરની અંદર જે આપણે HOD સાહેબની ને બીજા બધાને અમે પેલું એમના પાસેથી ફીડબેક મંગાવેલો, અને એ લોકોએ જે ફીડબેક આપેલું એ તમામ દવા આપણે અંદર આવરી લીધી છે. અમે આની અંદર 3 પ્રકારની દવાઓ રાખેલી છે, ઇન્કલુડિંગ આપણે જેનેરિક જે ડ્રગ્સ હોય એ બી રાખેલી છે, અને હોસ્પિટલ જે કહેશે આપણે એ ફાર્મસી આપણે એ આપણને ડ્રગ સપ્લાય કરશે. આપ એક લાંબી કારકિર્દીમાં એક ડૉક્ટર તરીકે, કદાચ ત્યાં જ અભ્યાસ કરીને આટલા લાંબી કારકિર્દીમાંથી પસાર થયા છો, કેવો એક અલગ કે બદલાવ ફીલ થાય છે તમને, કેવો અનુભવાય છે સંપૂર્ણ રીતે? આમ તો બહુ જ સરસ લાગે છે, કારણ કે VS હોસ્પિટલ આપણે બહુ જ જૂની છે, અને અગત્યની વાત એ છે કે આ હોસ્પિટલ જે જૂની VS હોસ્પિટલ બી સરદાર પટેલ સાહેબે જ બનાવેલ પેલું આવેલા, તો એમનું જ સપનું હતું કે આપણે ફ્રીડમ ફાઈટર્સ માટે આ હોસ્પિટલ આવા પ્રકારની બનાવીએ, અને એમના નામનું જ અમને નવી હોસ્પિટલ બની રહી છે સેવાઓ માટે. અને એ જૂની ઘણી હોસ્પિટલ થઈ ગયેલી અને સ્ટ્રક્ચરલી અનસ્ટેબલ હતી, અને ઘણી જગ્યાથી આપણે રિપેરિંગ માગતું હતું, અને એનું ડિઝાઇન જે હતું ઘણું જૂનું હતું,
એટલે આપણે એ હોસ્પિટલને રિનોવેશનની ઘણી જરૂર છે, રિપેરિંગની બહુ જ જરૂરી છે. અને આપણે જોઈએ કે આપણે સ્ટાર્ટિંગની અંદર, સપોઝ આપણે ફોનનો જ એક્ઝામ્પલ લઈએ, સ્ટાર્ટિંગની અંદર આપણે સાદા ફોન આવતા હતા, પછી આપણે મોબાઈલ ફોન થયા, મોબાઈલ ફોન પછી આપણે જોઈએ કે એની જેમ જેમ હોય કેટેગરી, તો આઈફોન 1 આવ્યું, 6 આવ્યું, 7, 10, 10 સુધી આપણે 10X સુધી પહોંચી ગયા છે, એનાથી બી આગળ પહોંચતા જઈએ છીએ. તો આવી રીતે હોસ્પિટલની અંદર બી આધુનિકરણ આવ્યું તો આપણે આગળ જવું જોઈએ. પણ એક મલન સાહેબ સાથે એ પણ ગમે ક્યારેક કે જ્યારે આપણે નવા યુગમાં પ્રવેશ્યા હોય ત્યારે ક્યારેક મોબાઈલના જૂના મોડલની વિશે પણ વાત કરવાનું આપણને ગમે, અને એમાં પણ જેમનું પ્રદાન હોય એમને પણ યાદ કરવા ગમે. કેટલાક એવા નામો છે, ડૉક્ટર એમપી અમીન, ડૉક્ટર મોતીભાઈ પટેલ, ડૉક્ટર જલુંધવાલા, આ બધા એવા લોકો હતા કે જેમને ખૂબ સેવા કરી અને એમને લીધે VS હોસ્પિટલનું એક મોટું એક પ્રદાન થયું અને સમગ્ર ગુજરાતમાં જાણીતી બની. એ પછી આપણે આ પ્રકલ્પમાં પ્રવેશ્યા, એમની પાછળ આ બધા પણ અનેક લોકોના તપ છે, તો એવા કોઈ સ્મરણ આપના હોય તો પણ અમને સાંભળવા ગમશે. આપણે આ હોસ્પિટલ તો આપણે ઘણી જૂની છે અને 80 વર્ષ જૂની છે, અને કોઈ બી હોસ્પિટલનું જે અસ્તિત્વ હોય એ ક્યાં આવી રહ્યા છે. We await the arrival of Honorable Prime Minister Shri. લોકલાડીના માનનીય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. SVP હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં પધારેલ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું પુષ્પહાર અને મેમેન્ટોથી સ્વાગત કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, મેયર શ્રીમતી બીજલ પટેલ, અને સાથે જોડાશે ડેપ્યુટી મેયર શ્રી દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલ ભટ્ટ, પક્ષના નેતા શ્રી અમિત શાહ, દંડક શ્રી રાજુભાઈ ઠાકોર. ખૂબ તાળીઓથી આ અવસરને વધાવીએ. જી હા, હર્ષનાદ પણ જરૂરી છે જ્યારે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત હોય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે હું આપણા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેન AMC મેટ શ્રી વિજય નેહરાજીને વિનંતી કરીશ કે તેઓ આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. સોરી, આપણા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેન AMC મેટ શ્રી વિજય નેહરાજીને વિનંતી કરીશ કે તેઓ આપણા માનનીય પ્રધાનમંત્રીને પુષ્પગુચ્છ આપે. ખૂબ ખૂબ આભાર.
હવે હું આપણા મેયર શ્રીમતી બીજલબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. હવે હું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલ ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. હવે હું હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ માનનીય મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલનું બુકેથી સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. મંચસ્થ બિરાજમાન સૌ મહાનુભાવોનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે. હવે હું માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આજના વિશેષ પ્રસંગે તેઓના વિચારો આપણી સમક્ષ રજૂ કરે. ઓવર ટુ યુ સર. ભારત માતા કી જય. વંદે. આજે ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે એક ખૂબ મહત્ત્વનો અને દર્દીલક્ષી સેવાઓ માટેનો ખૂબ અમૂલ્ય દિવસ છે. આપણા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જેની પ્રજાને, નાગરિકોને, દર્દીઓને ખૂબ જરૂર હતી અને ખાસ કરીને સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે આપણું અમદાવાદ શહેર અને આપણી જૂની વારીલાલ સારાભાઈ હોસ્પિટલ જે દાયકાઓથી સેવા આપતી હતી અને અત્યારે પણ આપે છે એનો વિસ્તૃતીકરણનો કાર્યક્રમ આધુનિક ટેકનોલોજી, સાધન સામગ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો, આ બધું જ વધુને વધુ પ્રજાને, ગરીબોને, દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે માન્ય મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારે એમણે નિર્ણય કરેલો કે અમદાવાદના મધ્યમાં આવી એક સુંદર, ભવ્ય અને તમામ સાધનોથી સુસજ્જ હોસ્પિટલ દર્દીઓની સેવા માટે ખૂબ નજીવા અને વ્યાજબી દરે સારવાર આપવા માટે ઉપલબ્ધ કરાવવી અને અદ્યતન અમદાવાદનું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ કહી શકાય એવી હોસ્પિટલનું કામ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું અને આજે એના લોકાર્પણનો શુભ પ્રસંગ છે અને લોકાર્પણ માટે પણ આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ આપણા વચ્ચે પધાર્યા છે ત્યારે આપણને સૌને આનંદ છે એવા આપણા વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી અને સતત સંવેદનશીલ, પ્રજાલક્ષી કામગીરીમાં સક્રિય એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અમારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ અને અમદાવાદ શહેરના મહિલા મેયર અને ખૂબ સક્રિય સતત પ્રજાની, કાર્યકરોની, નાગરિકોની, કોર્પોરેટરોનો સહયોગ લઈ અમદાવાદને દરેક કક્ષાએ અગ્ર હરોળમાં મૂકવા પ્રયત્નશીલ છે એવા મેયર શ્રી બીજલબેન પટેલ, પધારેલા સૌ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરો, અગ્રણીશ્રીઓ, ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આજે આ સાબરમતી રિવરફ્રન્ટ જેના કિનારે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ એ પણ મોદી સાહેબની દેન છે કે આપણને અમદાવાદ શહેરને આવું સુંદર નજરાણું આપણને આપ્યું છે અને લાખો લાખો લોકો દર વર્ષે અહીંયા પરિવાર સહિત વાર તહેવારે, પ્રસંગોએ અહીંયા આવીને આનંદ અને ઉત્સાહથી પોતાનું રિવરફ્રન્ટનો લાભ લે છે. ત્યારે સ્વાભાવિક આજે મને રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે પણ અમદાવાદના મેયરશ્રીને, કોર્પોરેટરોને, સર્વને ખૂબ અભિનંદન આપવાનો
મન છે કે અમદાવાદ શહેરની ગુજરાતની અનેક પ્રકારની આપણી હોસ્પિટલો છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ, જ્યાં આગળ પણ 1200 પથારીની નવી અદ્યતન હોસ્પિટલનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે, કેન્સર હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, આ બધી આખા દેશની ગૌરવસમી સંસ્થાઓ ગરીબ મધ્યમ વર્ગ અને દરેક પ્રકારના દર્દીઓની સેવા કરતી આપણા ગુજરાતમાં આપણે પ્રાપ્ત કરી છે, અને મેડિકલ કોલેજમાં પણ અનેક ગણો વધારો અને સીટોનો પણ વધારો મોદી સાહેબના નેતૃત્વમાં ભૂતકાળથી શરૂ કરીને આજે પણ આપણે કરી રહ્યા છીએ. ત્યારે અમદાવાદની વસ્તી વધતી જાય, પહેલાં 25-30 લાખની વસ્તીનું શહેર આજે 60-70 લાખે જ્યારે પહોંચ્યું હોય, ત્યારે શહેરના નાગરિકોને અને આ શહેરની હોસ્પિટલ ફક્ત અમદાવાદ પૂરતી નથી, આખું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને આખા રાજ્યમાંથી ગંભીર રોગોની સારવાર માટે દર્દીઓનું એક સરનામું આપણી આ હોસ્પિટલ છે. ત્યારે આવું અદ્યતન સારવાર આપતું હું એમ માનું છું કે મારે આ તબક્કે વડાપ્રધાનશ્રીનો જાહેરમાં આભાર માનવો છે રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે, કે આપણને એઇમ્સ પણ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજકોટ ખાતે આપી અને વિશ્વ કક્ષાની સારવાર આપવાની આપણને એક મોટી સવલત કેન્દ્ર સરકારે આપી છે. ત્યારે આપણે ફક્ત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એટલું નહીં પણ કોર્પોરેશન પણ આવી સુંદર સારવાર આપતી અદ્યતન હોસ્પિટલો જે ચલાવે છે એનું આજે લોકાર્પણ થયું છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે લાખો દર્દીઓ વતી હું મહાનગરપાલિકાનો, મેયરશ્રીનો, હોદ્દેદારોનો, કોર્પોરેટર ભાઈ બહેનોનો, પક્ષના, ભાજપના, સંગઠનના સૌ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ગરીબી ગરીબોની મધ્યમ વર્ગની સેવા માટે ખૂબ ઊંચા પ્રકારની આધુનિક સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે આપે આ નજરાનું ગરીબોની સેવામાં, દર્દીઓની સેવામાં, માનવ સેવામાં અર્પણ કર્યું છે એ બદલ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. અને આશા રાખું છું કે અમદાવાદનું નામ અનેક ક્ષેત્રમાં જેમ આગળ છે એમ હવે દર્દીઓની સેવા માટે સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી સારવાર આપતી ખાનગી હોસ્પિટલો તો છે જ, પણ હવે આપણી આ કોર્પોરેશનની હોસ્પિટલ વ્યાજબી દરે, રાહતના દરે સારામાં સારી સેવા આપી અમૂલ્ય માનવ જીવન બચાવવામાં ખૂબ મોટો સહયોગ આપશે એવી પ્રાર્થના સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ, ભારત માતા કી જય. આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આજના સમારંભને અનુલક્ષી સભાને સંબોધે. મંચ ઉપર ઉપસ્થિત ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી અને જેમને ગુજરાત પ્રત્યે વિશેષ પ્રેમ છે અને આખા વિકાસના મૂળમાં જેમની દ્રષ્ટિ છે એવા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિનભાઈ પટેલ, મહેસૂલ મંત્રી માન્ય કૌશિકભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન, ઉપસ્થિત સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણા માટે ખૂબ ગૌરવનો દિવસ છે. સમગ્ર ભારતમાં એકમાત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન હશે કે જેમને આવી ભવ્ય હોસ્પિટલ, કે જે કોર્પોરેશનના કાયદાકીય કામમાં નથી, રસ્તા, ગટર, લાઈટ, પાણી, સફાઈ, પરંતુ પ્રજાના સુખાકારી માટે, ગરીબ લોકો માટે, કે જેમને સસ્તા દરે આરોગ્યની સેવા મળે એની ચિંતા કરીને આ ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કર્યું છે, કે એક સાથે 1502 એટલે કે કોર્પોરેશન લોકલ સબ ગવર્મેન્ટમાં આવડી મોટી હોસ્પિટલ એ પહેલી માત્ર
આ અમદાવાદ કોર્પોરેશને કહી છે. રાજ્ય સરકાર વતી અમદાવાદ કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી આજે દેશના વડાપ્રધાન છે. અમદાવાદ એ દુનિયાનું એક વર્લ્ડ ક્લાસ સિટી બને, આધુનિક શહેર હોય, સ્માર્ટ સિટી હોય, બધી સુવિધા સફર સિટી હોય એવા એક લાંબા ગાળાના વિચાર કરીને જે રીતે અમદાવાદનો વિકાસ થયો છે, આજે હું ચોક્કસ કહીશ કે નરેન્દ્રભાઈની દૂરદર્શીને કારણે આજે અમદાવાદની શોભા એ રિવરફ્રન્ટ છે. એવી જ રીતે કાંકરિયા, કે જે કાંકરિયાનો સંપૂર્ણ વિચાર કરીને હોલિસ્ટિક એપ્રોચ સાથે આજે કાંકરિયા તળાવને સુશોભિત કરી અને જે એક્ટિવિટીનું કેન્દ્ર બનાવ્યું છે એ પણ નરેન્દ્રભાઈનું વિઝન હતું. અમદાવાદનો રિંગ રોડ, BRTS, આ બધી સેવાઓ એ નરેન્દ્રભાઈના વિઝનને કારણે આજે અમદાવાદમાં સફળતાપૂર્વક આપણે બધું ચલાવી રહ્યા છીએ. અને આજે એમાં એક વધારાનું પીછું એ આ VS હોસ્પિટલનું નવું સ્વરૂપ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે. સ્વાભાવિક છે કે ગુજરાતમાં આરોગ્યની સેવા એ રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને કરી રહ્યું છે. દરેક મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલો હોય, મેડિકલ કોલેજો હોય અને ગામડાઓમાં PSC ને CSC હોય, આ બધામાં લોકોને પૂરતી સેવા મળે એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી ગરીબ માણસ એને હાથ લાંબો ન કરવો પડે, અને એટલા માટે આયુષ્યમાન ભારત પહેલા અહીંયા એમને અમૃતમ યોજના અને આપણે વાત્સલ્ય યોજના જે ચાલુ કરી અને ગરીબ માણસોને 3 લાખ રૂપિયા સુધીની સહાય એને ઓપરેશનમાં આપણે આપતા થયા. વડાપ્રધાન બન્યા પછી આયુષ્યમાન ભારત, જેના દ્વારા કરોડો લોકો અને દર વર્ષે 5 લાખ રૂપિયાની એમને સહાયતા મળે, ઓપીડીથી માંડીને ઓપરેશન આ બધો ખર્ચો એ કેન્દ્રની સરકાર ઉપાડે અને ગરીબ માણસને આરોગ્યનું સુરક્ષા ચક્ર એને મજબૂત મળે, હેલ્થ સિક્યુરિટી મળે અને જેના દ્વારા લોકોનું આરોગ્ય સારું હશે તો દેશ પણ મજબૂત બનશે. આ વાત લઈને આયુષ્યમાન ભારતની યોજના જેમણે ચાલુ કરી છે અને ગુજરાતે પણ આ આયુષ્યમાન ભારતની યોજના ઝડપથી તમામ ગરીબો એમાં જોડાય અને એમને લાભ મળતો થાય એ દિશામાં કમર કસી છે. આજે આ મંચ ઉપરથી વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું કે ગુજરાતને વર્ષો સુધી કોઈ યાદ નહોતું કર્યું. અગાઉની સરકારોમાં ગુજરાતના અનેક લોકો દિલ્હીમાં સિંહાસનો ઉપર બિરાજમાન હતા, પરંતુ ગુજરાતને કદી એમ્સનો વિચાર સુદ્ધા પણ એમને આવ્યો નહોતો. અને નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા અને ગુજરાતને એમ્સ આપીને એક મોટી આરોગ્યની સેવા આપને મળી છે એ માટે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, ગુજરાતની જનતા વતી પણ આભાર માનું છું. આપણે સૌ વાયબ્રન્ટ સમિટની પૂર્વ સંધ્યાએ ભેગા થયા છીએ. ગુજરાતનો વિકાસ એના મૂળમાં પણ આ વાયબ્રન્ટ ગુજરાત એનો સમિટ એની પણ કલ્પના નરેન્દ્રભાઈની હતી અને એમને ચાલુ કરેલું. આજે એ વર્લ્ડ આખાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે.
દુનિયા આખી આ સમિટની રાહ જોઈને બેઠી હોય છે. ત્યારે આવતીકાલથી આ વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે. માનનીય વડાપ્રધાન એમના કર કમલોથી આપણે આ સુંદર હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે. અમદાવાદની ગરીબ જનતા, મધ્યમ વર્ગની જનતા એમને ખૂબ લાભ થશે એવી આશા સાથે વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ વાઇબ્રન્સી ફ્લાવર શો છે, વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો છે, શોપિંગ ફેસ્ટિવલ થવાનો છે અમદાવાદમાં, પતંગ મહોત્સવ આપણે હમણાં પૂર્ણ કર્યો છે, કાંકરિયા કાર્નિવલ પણ હમણાં આપણે પૂરું કર્યું છે. એક વાઇબ્રન્સી અમદાવાદને ધબકતું કહ્યું છે. આ વાઇબ્રન્સી આપણે ખૂબ આગળ વધારીને આપણે ગુજરાતના વિકાસને આસમાન સુધી લઈ જઈ અને ગુજરાત ભારતનું રોલ મોડલ બનતું રહે, હજુ વધુ બનતું રહે એવી અપેક્ષા સાથે આપ સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદની સ્માર્ટ સિટીની છબીને અનુરૂપ અદ્યતન અને ટેકનિકલી સુસજ્જ એવી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આજે લોકાર્પણ કર્યું. વિશ્વકક્ષાની તબીબી સારવાર હવે મળશે અમદાવાદ અને તેની આસપાસની જનતાને, સમગ્ર ગુજરાતને. આવો નિહાળીએ એસવીપી હોસ્પિટલની એક શોર્ટ ફિલ્મ. સૌને મળશે વિશ્વ સ્તરીય ગુણવત્તાની સારવાર, પ્રેમથી અને કાળજીથી થશે ઈલાજ. હવે આપની સેવામાં સમર્પિત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મમાત્રને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવાના સપનાનું સાકાર સ્વરૂપ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રઢ નિશ્ચય અને પ્રતિબદ્ધતાના પરિણામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 1,10,000 ચોરસ મીટર વિસ્તારમાં 17 માળની અને 78 મીટર ઊંચી 1500 બેડવાળી રૂપિયા 750 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલ. હોસ્પિટલની ખાસ માળખાગત બાબતો 90 જેટલા ઓપીડી કન્સલ્ટેશન રૂમ, અત્યાધુનિક આઈસીયુ, પીઆઈસીયુ, એનઆઈસીયુ, 1300 બેડની ક્ષમતાના વિશાળ જનરલ વોર્ડ્સ જેમાં દર્દીના સ્વજનો દર્દી સાથે આરામદાયક રીતે રહી શકે તેવી સુવિધા, તેમજ 200 જેટલા સ્પેશિયલ બેડની સુવિધા, એર એમ્બ્યુલન્સ માટે હેલીપેડ સુવિધા, નવીનતમ ટેકનોલોજી અને ઉપકરણોથી સજ્જ તમામ 32 ઓપરેશન થિયેટર્સની સાથે 2-વે ઓડિયો વિડીયો કમ્યુનિકેશનથી જોડાયેલું 300 બેઠકોની ક્ષમતાનું હાઈટેક ઓડિટોરિયમ, પ્રથમવાર પબ્લિક હોસ્પિટલમાં અત્યાધુનિક ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ, પીટીએસ દ્વારા માનવ સંસાધનના ન્યૂનતમ ઉપયોગથી દવા, બ્લડ અને અન્ય સેમ્પલની હેરફેર, પૌષ્ટિક ભોજન અને નિષ્ણાત ડાયટિશિયન્સની સલાહ પૂરી પાડતી કેટરિંગ સેવા, માનનીય વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને અનુરૂપ પેશન્ટ રજિસ્ટ્રેશન, ઈ મેડિકલ રેકોર્ડિંગ, રેડિયો ઇમેજિંગ, લેબોરેટરી રિપોર્ટ્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ સ્ટોક કીપિંગ માટે હોસ્પિટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ડિજિટાઇઝેશન, સ્માર્ટ સિટી અમદાવાદના વિઝનને આગળ ધપાવતું 9 કિલોમીટરનું ફાઈબર નેટવર્ક, વાઇફાઈથી સુસજ્જ સંપૂર્ણ સંકુલ, 600 જેટલા સીસીટીવી કેમેરા, 7,000 નેટવર્ક પોઈન્ટ, સ્વચ્છ ભારતના નિર્ધારને વળગી રહી હોસ્પિટલ માટે ઉચ્ચ દરજ્જાની પ્રોફેશનલ હાઉસકીપિંગ સર્વિસ, સામાન્ય નાગરિક પણ અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલમાં સારવાર મેળવી શકે તે માટે આયુષ્યમાન ભારત અને મુખ્યમંત્રી અમૃતમ યોજનાઓ સાથે જોડાણનું આયોજન, સ્વાસ્થ્ય સુવિધાઓની કાયાકલ્પ કરવાના અમદાવાદ મહાનગરપાલિકાના સંકલ્પના ફળ સ્વરૂપે આજે તબીબી સારવાર ક્ષેત્રે જોડાઈ રહેલ છે એક નવો અધ્યાય, એટલે કે SVP.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર અને ગુજરાતની જનતાને વિશ્વસ્તરીય હોસ્પિટલ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. હવે જેને સાંભળવા આપણે સૌ એકઠા થયા છીએ અને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા આપણા માનનીય અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ આદરભાવ સાથે આજના અતિ વિશેષ સમારોહમાં ઉપસ્થિત સૌને સંબોધવા વિનંતી કરું છું. આવો હર્ષભેર આવકાર આપીએ એકવાર ફરીથી. ગુજરાત કે લોકપ્રિય યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિન પટેલજી, ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિક પટેલ, અમદાવાદથી મેયર બહેન બીજલ પટેલજી, ઉપસ્થિત સભી પુરાને સાથી ભાઈઓ બહેનો, કેમ છો? નયે સાલ મેં ગુજરાત કા યે મેરા પહેલા દોરા હૈ. આપ સભી કો एक बार फिर नववर्ष की बहुत बहुत शुभकामनाएं. ये त्योहारों का समय है, आने वाले समय में अनेक त्योहार आने वाले भी हैं. उत्तरायण का पावन उत्सव आप सभी ने बड़े धूमधाम से मनाया. गुजरात में एक और उत्सव कल से शुरू होने वाला है, वाइब्रेंट गुजरात सम्मेलन में हिस्सा लेने के लिए दुनिया भर से लोग यहां जुटे हैं. व्यापार और कारोबार की दुनिया के बड़े बड़े नाम, उनको गुजरात अपना लगने लगा है. नए भारत की नई व्यवस्थाओं के कारण व्यापार और कारोबार में भी उत्सव का माहौल, और यही तो गुजरात की विशेषता है. साथियों, उत्सव का आनंद तब और अधिक आता है जब परिवार का सब सदस्य उनका स्वास्थ्य उत्तम रहता है. आज इसी दिशा में एक बहुत बड़ा कार्य संपन्न हुआ. आज अहमदाबाद के लिए, गुजरात के लिए एक बहुत बड़ी सुविधा को सौंपने का मुझे अवसर मिला है. मैं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का आभारी हूं, गुजरात सरकार का आभारी हूं कि आपने मुझे मौका दिया. 750 करोड़ रुपए की लागत से बना सरदार वल्लभभाई पटेल इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस एंड रिसर्च आपकी सेवा के लिए समर्पित है. इस विश्व स्तरीय अस्पताल के लिए मैं आप सबको बहुत बहुत बधाई देता हूं. साथियों, देश सरदार साहब को एक कुशल प्रशासक, विजनरी नेता और किसानों के मसीहा के तौर पर जानता है. लेकिन साथ साथ सरदार साहब स्वच्छता और जन आरोग्य को लेकर के भी बहुत आग्रही थे. इसी भावना के तहत उन्होंने अनेक स्वास्थ्य सुविधाओं के निर्माण में अपना योगदान दिया. जब वे इस नगर के अध्यक्ष थे, मेयर थे, उस समय भी स्वच्छता और स्वास्थ्य अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का, उस समय म्युनिसिपालिटी हुआ करती थी,
एक प्राइम एजेंडा हुआ करता था। और सरदार साहब की आत्मा जहां भी होगी, जिस शहर से उन्होंने अपना राजनीतिक दायित्व का प्रारंभ किया था, उस शहर का इस प्रकार से फलना फूलना, ऐसी बड़ी अस्पताल बनना, सरदार साहब जहां होंगे वहां उनके आत्मा को जरूर शांति मिलती है। और इस कार्य से जुटे आप सबको सरदार साहब के अनेक अनेक आशीर्वाद भी प्राप्त होते रहेंगे, मेरा विश्वास है। अहमदाबाद में बना ये नया और आधुनिक अस्पताल भी मैं समझता हूं स्वास्थ्य सेवाओं की दुनिया में अपने आप में अपना एक महात्मा बना हुआ। साथ ही इस अस्पताल का थोड़ी देर पहले मैंने निरीक्षण किया, मैं वाकई कहता हूं मैं मंत्र मुक्त और सच में, और जब एक सपना सच होता है अपनी आंखों के सामने उसको देखने का मौका मिलता है, कितना संतोष होगा इसकी आप कल्पना भली भांति कर सकते हैं। 2011-12 में जब इस विषय की हम चर्चा कर रहे थे तब भी न जाने कैसी कैसी नकारात्मक बातें चलती थी बाजार में, कैसे कैसे मनगढ़ंत आरोप लगते थे, लेकिन आज जो भी इसे देखेगा उसे जरूर संतोष होगा कि सामान्य मानवीय के जीवन में ऐसी व्यवस्थाओं का कितना महत्व होता है। और देश में बहुत शायद कम कॉरपोरेशन होंगे जो अपनी निर्धारित सेवाओं को जिम्मेवारी के अतिरिक्त इस प्रकार की जिम्मेवारियों को संभालते हो और उसको उत्तम तरीके से आधुनिक तरीके से दुनिया की बराबरी करने वाली व्यवस्था बनाते हो, ऐसा बहुत कम नजर आता है। और इसलिए अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन विशेष रूप से अभिनंदन के अधिकारी इस काम को करने वाले जिन जिन को जिम्मा मिला, क्योंकि करीब 2012 से चल रहा है, जिन जिन को जिम्मा मिला, जिन जिन लोगों ने अपना समय दिया, अपनी बुद्धि कौशल्य सामर्थ्य को समर्पित भाव से लगाया, वे सभी अभिनंदन के अधिकारी हैं, जिसके कारण आज ऐसा उत्तम अस्पताल, और ये सिर्फ सिटी के लिए नहीं देश के अन्य राज्यों के लिए भी, और वर्ल्ड क्लास अस्पताल के मुकाबले का अस्पताल, यहां के कमरे हो, बेड हो या फिर यह पूरा कैंपस, आधुनिकता और पर्यावरण का भी पूरा ध्यान रखा गया है। 1500 बेड की सुविधा वाला यह अस्पताल अहमदाबाद की स्वास्थ्य सुविधाओं को बहुत उच्च स्तर पर ले जाने वाला है। ये यहां का पहला ऐसा सरकारी अस्पताल है जहां अपना हेलीपैड है, एयर एम्बुलेंस को उतारने की सुविधा है। साथियों, मुझे याद है कि 1-2 वर्ष पहले तक गुजरात में न सिर्फ अच्छे सरकारी अस्पतालों का अभाव था, बल्कि इनके लिए डॉक्टर और दूसरे मैन पावर की आवश्यकता होती थी, उसकी भी बहुत बड़ी कमी थी। सरकारी अस्पतालों में से जाने से लोग बचते थे और प्राइवेट अस्पतालों में इलाज कर पाना सिर्फ साधन संपन्न लोगों के लिए ही बस में था, वही कर पाते थे। और ये चीजें मन को पीड़ा करती थी। इसी स्थिति से गुजरात को बाहर निकालने के लिए सरकार ने अनेक नीतिगत फैसले लिए थे। हमने नए सरकारी अस्पताल बनवाने,
नए मेडिकल कॉलेज बनवाने और मेडिकल सीटों की संख्या बढ़ाने पर सबसे ज्यादा जोर दिया। मुझे अब ये देखकर खुशी होती है कि आज गुजरात न सिर्फ गुजरातियों को बल्कि दूसरे राज्यों और दूसरे देशों के लोगों को भी बेहतर स्वास्थ्य सुविधा उपलब्ध कराने में एक सक्षम इकाई के रूप में खड़ा होगा। पिछले डेढ़ दशक से गुजरात में मेडिकल टूरिज्म भी बढ़ा है। अब विदेश से स्वास्थ्य लाभ के लिए लोग गुजरात आते और सरदार साहब के नाम पर बना ये अस्पताल अब यहां के हेल्थ सेक्टर को और ज्यादा मजबूती देगा। और सबसे अहम बात ये कि आयुष्मान भारत योजना से जुड़ने वाला ये एक और अस्पताल है। आम तौर पर होता यह है कि इतने आलिशान इतने भव्य अस्पताल में पैर रखने से भी गरीब घबराता है। वो मानता है कि इतनी चकाचौंध में इलाज तो बहुत महंगा ही होगा। लेकिन मुझे बहुत संतोष है कि सरदार साहब को समर्पित इस अस्पताल में आयुष्मान योजना के तहत गरीब का मुफ्त में इलाज होगा। भाइयों बहनों, आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना ने बहुत ही कम समय में गरीब से गरीब के भीतर स्वास्थ्य के संबंध में सुरक्षा का एक भाव जगाया। आज देश के गरीब 50 करोड़ गरीब भाई बहनों को ये विश्वास मिला है कि गंभीर बीमारी की स्थिति में सरकार उसके साथ खड़ी है, उसको अपना घर जमीन गिरवी रखने की जरूरत न है। पैसा न भी हो तो भी वो स्वस्थ हो सकता है, ये विश्वास आज हर गरीब को मिला है। साथियों, कुछ लोग इस योजना को मोदी केयर भी कहते हैं। इसकी सफलता का अंदाज इसी बात से लगाया जा सकता है कि सिर्फ 100 दिन के भीतर ही 7 लाख गरीबों का अस्पताल में मुफ्त इलाज सुनिश्चित हुआ। इस योजना के तहत अब हर दिन एवरेज औसतन 10,000 गरीबों को मुफ्त इलाज मिल रहा है। अभाव के कारण वर्षों वर्षों तक ये लोग ये परिवार इलाज नहीं करवा पा रहे थे। अगर मुसीबत आ भी गई तो कहता कितने दिन जीना है, परेशानी झेल लेंगे, बच्चों को कर्ज के अंदर डुबो करके नहीं जाना है। और इसलिए परिवार के लोग पीड़ा सहते थे पर उपचार नहीं करवाते थे क्योंकि संभव नहीं था। आज इनको आयुष्मान भारत का सहारा मिला है। साथ देश के हर नागरिक का स्वास्थ्य बेहतर है इसके लिए सरकार दिन रात में काम में जुटी है। सरकार का यह निरंतर प्रयास है कि देश के गरीब को मध्यम वर्ग के परिवारों को कम से कम कीमत में उत्कृष्ट स्वास्थ्य सुविधाएं मिले। इसके लिए केंद्र सरकार ने जेनरिक दवाओं को भी प्राथमिकता दी। हमने प्रधानमंत्री जन औषधि केंद्र खोलने का एक अभियान चलाया। अभी तक देशभर में करीब 5,000 से ज्यादा केंद्र खोले जा चुके हैं। इन केंद्रों पर जेनरिक दवाएं मार्केट रेट से लगभग 50% सस्ती हैं। जो दवाई 1,000 रुपए में आती है
वो 350-400-500 रुपए में मिल जाती है। इन केंद्रों से विशेष तौर पर उन परिवारों को लाभ हुआ है जिनको डायबिटीज जैसी बीमारियों के चलते नियमित रूप से दवाई लेनी पड़ती है। इतना ही नहीं, सरकार ने बीते 4.5 वर्षों में 850 से अधिक दवाओं और सर्जरी के सामान की अधिकतम कीमत निर्धारित की है, उससे ज्यादा नहीं ले सकते हैं। और उसका परिणाम यह आया है कि आज सर्जरी का सामान हो, दवाइयां हो, ये सस्ते में उपलब्ध संभव हुई। भाई और बहनों, हार्ट की बीमारी में काम आने वाले स्टेंट्स 85% तो घुटने की सर्जरी में काम आने वाले इम्प्लांट करीब 70% सस्ते हुए। सिर्फ स्टैंड की कीमत कम किए जाने से भी गरीब और मध्यम वर्ग के लोगों को साल भर में 4,500 करोड़ रुपए से अधिक की बचत हो रही। वही नीम प्लांट की कीमत कम होने से लोगों को सालाना लगभग 1500 करोड़ रुपए की बचत हो रही। इसके अलावा किडनी की बीमारी से पीड़ित बहनों भाइयों के लिए देश के लगभग 450 जिलों में डायलिसिस सेंटर बनाए जा चुके हैं। इन सेंटर पर मुफ्त में डायलिसिस की सुविधा दी जा रही है। इससे पिछले वर्ष तक करीब 35 लाख मुफ्त डायलिसिस सेशन हो चुके हैं। इतना ही नहीं, हर सेशन से किसी न किसी गरीब के लगभग 2,000 रुपये बच भी रहे हैं। साथ ही बीजेपी के नेतृत्व में केंद्र सरकार ने देश के गांव गांव तक प्राइमरी हेल्थ केयर सुविधाओं को बेहतर बनाने का बीड़ा उठाया। आजादी के 75 साल होंगे, वर्ष 2022 तक देश भर में 1.5 लाख हेल्थ एंड वेलनेस सेंटर बनाने के लक्ष्य को लेकर आज भारत सरकार काम कर रही है। इस पर गुजरात सहित सभी राज्यों में तेजी से काम चल रहा है। यहां पर सामान्य बीमारियों की जांच तो होगी ही, अनेक प्रकार के टेस्ट भी मुफ्त में उपलब्ध होंगे। साथ ही बीते 4 वर्ष में स्वास्थ्य सुविधाओं के साथ साथ मेडिकल एजुकेशन भी उसका भी अभूतपूर्व विस्तार किया गया है। इस दौरान 18,000 से अधिक MBBS और 13,000 से ज्यादा पोस्ट ग्रेजुएट सीटें बढ़ाई गई है। मध्यम वर्ग के बच्चे जो हेल्थ सेक्टर में करियर बनाना चाहते हैं उनके लिए बहुत बड़ा अवसर पैदा हुआ है। यहां गुजरात में भी हजारों नई सीटें जोड़ी गई। देश के हर 3 संसदीय क्षेत्र में कम से कम एक मेडिकल कॉलेज खोलने की योजना पर काम चल रहा है। साथ ही स्वास्थ्य पर इतना जोर दिया जाने की वजह से निजी अस्पतालों के नेटवर्क का भी विस्तार हो रहा है। आयुष्मान भारत जैसी योजना के कारण छोटे छोटे कस्बों में भी जरूरत बढ़ रही है, लिहाजा नए अस्पताल भी तेजी से खुल रहे हैं। नए अस्पताल खुल रहे हैं तो डॉक्टरों, नर्सों और दूसरे पैरामेडिकल स्टाफ की भी मांग बढ़ रही है, यानी युवाओं के लिए रोजगार के अनेक अवसर हेल्थ सेक्टर में आने वाले समय में बनने वाले हैं। भाई और बहनों, जब रोजगार और युवाओं को अवसरों की बात आती है तो हाल में सरकार ने एक बहुत बड़ा फैसला लिया है। सामान्य श्रेणी के गरीब बच्चों को सरकारी सेवाओं के साथ साथ सरकारी और निजी शिक्षण संस्थानों में 10% आरक्षण का प्रावधान संविधान में किया गया है। मैं गुजरात सरकार को बधाई देता हूं कि आपने सबसे पहले इसको लागू किया है। अब तो केंद्र सरकार सहित अनेक राज्य सरकारों ने इसको लागू करने के आदेश जारी कर दिए हैं। साथियों, जाति वर्ग संप्रदाय से ऊपर उठते हुए सामान्य वर्ग के गरीबों को
आरक्षण की मांग तो दशकों से चल रही थी, लेकिन राजनीति की इच्छा शक्ति की कमी थी। चुनाव के दौरान राजनीतिक दल ये तीर फेंक दिया करते थे, लेकिन संविधान संशोधन की जो प्रक्रिया होती थी वो करने की हिम्मत इनमें नहीं थी। लेकिन केंद्र की एनडीए सरकार ने ये इच्छा शक्ति दिखाई, हमने करके दिखाया। मैं फिर कह रहा हूं कि आरक्षण की व्यवस्था से ये जो व्यवस्था हमने की है ये बाकी किसी भी वर्गों के हक को छेड़े बिना की गई, यानी इससे सामाजिक समरसता के नए द्वार खुलेंगे। जो गीले शिकवे पहले रहते थे वो इससे दूर होंगे। साथियों, केंद्र सरकार ने ये फैसला भी किया है कि शिक्षण संस्थाओं में इस नए आरक्षण का लाभ इसी साल नए सेशन से मिलेगा। देश की 900 यूनिवर्सिटी और लगभग 40,000 कॉलेजों पर यह आरक्षण लागू हो जाए। इसमें टेक्निकल, नॉन टेक्निकल, मैनेजमेंट, हर प्रकार के संस्थाओं में यह व्यवस्था लागू हो जाए। इसके लिए जल्द ही जरूरी आदेश जारी हो जाएंगे। इतना ही नहीं, नई व्यवस्था का मौजूदा सीटों पर असर ना पड़े इसके लिए संस्थानों में सीटों की संख्या भी 10% बढ़ाई जाएगी। भाइयों और बहनों, हमारी सरकार देश में अवसरों की समानता के प्रति प्रतिबद्ध है। नए भारत की शक्ति हमारी युवा शक्ति है। युवा शक्ति अपनी ऊर्जा का सही उपयोग तभी कर पाएगा जब उसको उपयुक्त अवसर मिलेंगे। अवसरों में भेदभाव से प्रतिभा पर असर पड़े ये बातें पुरानी कर दी है। समानता के लिए बीजेपी का समर्पण हमारे संस्कारों से, हमारे संघर्ष से जुड़ा है। हमें पता है कि गरीब का संघर्ष क्या होता है, और इसलिए हम पूरी निष्ठा के साथ समाज के हर क्षेत्र में समान अवसरों के लिए प्रतिबद्ध है। भाइयों और बहनों, अवसरों के अभाव में कोई पीछे ना रहे। मध्यम वर्ग हो या गरीब, शहर हो या गांव, देश का कोई वर्ग, कोई भी कोना विकास से ना छूटे, इसके लिए सरकार लगातार काम कर रही है। यही सबका साथ सबका विकास है, और यही न्यू इंडिया के निर्माण के लिए हमारा रास्ता है। हम सभी को मिलकर इस रास्ते पर पूरी रफ्तार से चलना है। इसी आग्रह के साथ मैं एक बार फिर आप सबको इस नई स्वास्थ्य सेवाओं के लिए बहुत बहुत बधाई देता हूं। लेकिन अस्पताल के उद्घाटन में ये तो नहीं कह सकते कि अस्पताल भरा रहे। मैं तो चाहूंगा कि ऐसी स्थिति ना आए, किसी को अस्पताल आना ही ना पड़े। लेकिन अगर आना पड़े तो पहले जब आए थे पहले थे उससे ज्यादा अच्छे बन करके जाएं, ये मेरी आप सबको शुभकामना है। बहुत बहुत धन्यवाद फिर से एक बार अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन को, उनके इस सफल प्रयास के लिए अनेक अनेक साधुवाद देता हूं। धन्यवाद। माननीय प्रधानमंत्री श्री, आपके उत्साहपूर्ण संबोधन के लिए आपका